તો માળિયાહાડીના તાલુકામાં ભારે વરસાદ પડવાના કારણે મગફળીના પાકને નુકસાન થતા ખેડૂતોની મુશ્કેલી વધી છે. જો સરકાર સહાય કરે તેવી ખેડૂતો હાલ તો માંગ કરી રહ્યા છે. માળિયાહાડીના તાલુકામાં ચોમાસાનો પ્રથમ વરસાદ 25 ઇંચથી વધુ ધોધમાર વરસી જતા ઠેર ઠેર તારાજીના દ્રશ્યો સર્જાયા હતા. આ વિસ્તારમાં મોટા ભાગે ખેડૂતો મગફળીનું વાવેતર કરી ચૂક્યા હોવાથી ખેતરોમાં વરસાદના પાણી ભરાતા મગફળીના પાકને ભારે નુકસાન થયું છે. વરસાદે વિરામ લીધો તેના 3 દિવસ થયા છતાં ખેતરોમાં પાણી ભરેલા જોવા મળે છે, જેના કારણે મગફળીનો ઊભો પાક વરસાદના પાણીના કારણે બળવા લાગ્યો છે, જેના કારણે ખેડૂતોને ખાતર બિયારણ મજૂરી સહિતના મોટો ખર્ચ થયો હોવાના કારણે કફોડી હાલત થઈ ગઈ છે, તેમજ અન્ય મિલકતોને નુકસાન થયું છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા યુદ્ધના ધોરણે પાક વીમાના અધિકારીઓ સાથે કૃષિ વિભાગ દ્વારા મગફળીના પાકની થયેલી નુકસાનીનું સર્વે કરી યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી માંગ થઈ રહી છે. માળિયાહાડીનામાં છેલ્લા 10 દિવસથી અતિ ભારે વરસાદને કારણે ખેતીના પાકને ખૂબ જ નુકસાન થયેલ છે, તેમજ ખેતીની જમીનનું ધોવાણ અને ઘણી મિલકતમાં નુકસાન થયેલ છે. તેનું સર્વે સરકાર દ્વારા તાત્કાલિક સ્થાપરે સરકારના પ્રતિનિધિ અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને લેખિતમાં રજૂઆત મેં કરી છે. રમેશ કારિયા સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ માળિયાહાડીના.